ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાનું સૌથી પહેલા વરસાદનું આગમન થતા વેરાવળ તાલાળા સુત્રાપાડામાં ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગોતરા વાવણીનું આયોજન કરેલ છે તેને ખાસ કરીને વરસાદના પાણીની જરૂરિયાત હોય તે સમયે કુદરતે એક મહેર કરી મગફળીના આગોતરા વાવણીના વાવેતરમાં થયું હોય તેમ એક જીવનદાનરૂપ વરસાદ કહી શકાય। ગીર સોમનાથ જિલ્લામાં જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વરસાદનો શુભારંભ થઈ ગયો છે। ખેડૂતોને પણ એક આશા બંધાઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારોમાં આતાતુર વાવેતર કરેલ હોય તે વાવેતરમાં ખાસ વરસાદની જરૂરિયાત ઊભી હોય તે સમયે કુદરતે એક મહેર કરી છે। જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારોમાં આગતરું વાવેતર થયું હતું તેના 20-25 દિવસનો ટાઈમ થઈ ગયો હતો। જ્યારે તે મગફળીને પાણીની જરૂરિયાત હોય તેવા સમયે મેઘમહેર થઈ હતી। બીજી તરફ જિલ્લાના અમુક વિસ્તારોમાં વાવણીલાયક તો અમુક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નથી। ખેડૂતોને હવે એક આશા બંધાઈ કે હવે વરસાદ વહેલો આવશે। આ વિસ્તારમાં ગયા વર્ષે સારા પ્રમાણમાં વરસાદ હોવાથી ખેડૂતના કૂવાના તળાવમાં પાણી હોય ત્યારે ખેડૂતોએ મગફળીમાં આગોતરા વાવણીનું આયોજન કરેલ છે। તેને ખાસ વરસાદના પાણીની જરૂરિયાત હોય તે સમયે કુદરતે એક મહેર કરી મગફળીના આગોતરા વાવણી વાવેતર થયું હોય તેમ એક જીવન દાનરૂપમાં વરસાદ કહી શકાય। જ્યારે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો તો અમુક વિસ્તારોમાં વરસાદ નથી। અત્યારે તો આશા એવી સેવાઈ રહી છે કે 2-3 દિવસમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ થશે તેવું લાગી રહ્યું છે। પરેશસિંહ જાદવ, ZS TV, ગીર સોમનાથ। સ્ટાર્ટ આપનું નામ અને પરિચય? મારું નામ ભાઈ સંજીતભાઈ રામભાઈ, ગામ પ્રશ્નાવડા, ગીર સોમનાથ જિલ્લો। આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે, ક્યાંક વાવણી લાયક અને ક્યાંક વાવણી નથી પણ થાય એમ। આવી રીતના ખેડૂતની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે, કારણ કે ઘણા સમયથી ઇંતજાર હતો ખેડૂતને કે ભાઈ વરસાદ થાય, આગોતરા વાવેતર ઊંઘાપાડું બિયારણ લઈને કર્યું હતું અને પાણી વાળવાનો પણ સમય આવી ગયો હતો અને જે લોકોને વાવણી બાકી છે એ લોકોને પણ વાવણી કરવાની હતી એટલે વરસાદનો ઇંતજાર હતો। તો આજે આ રીતના વરસાદનો શુભારંભ થયો એમ તો ખેડૂત છે તે બધા ખુશીના માહોલમાં છે। આ રીતના સારો વરસાદ થાય એ પણ આગળ ખુશી નથી।